नमस्ते, श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर LKG એટલે કે નાની ટુકડી નાની ટુકડીના વોટ્સએપ ગ્રુપ દ્વારા શૈક્ષણિક કાર્યમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સામાન્ય જ્ઞાનની બુકમાં લેખન કાર્ય કરવાનું છે. સામાન્ય જ્ઞાનની બુકમાં પાના નંબર 28 ઉપર આપણે ઓળખ કરીશું અને રંગપૂરણી કરીશું. સરસ. સૌથી પહેલાં બાળકોને એમના મમ્મી અહીં તારીખ લખી આપશે, 6/10/21. પછી અહીં એક મૂળાક્ષર આપેલો છે, આ મૂળાક્ષર છે વ. શું છે મનીષાબેન? વ, સાચું. હવે આ ચિત્રની ઓળખ કરશું અને આવો વ ક્યાં લખ્યો છે એની નીચે પેન્સિલથી લીટી કરીશું. હવે આ ઝાડ છે ને બાળકો, આ છે વડનું ઝાડ. શેનું ઝાડ છે? વડનું. વડનું ઝાડ બહુ જ મોટું આમ ઘટાદાર હોય અને એનો છાંયો પણ સરસ ઘાટો હોય. અને અહીંયા આ લટકે છે ને બાળકો, એ શું છે એ તમને ખબર છે મનીષાબેન? વડવાઈઓ. સાચું. અમે એક દિવસ ખેતરે ગયા હતા ને મનીષાબેન, ત્યાં આવી વડવાઈ હતી ને, એ મજબૂત હતી અને મોટી હતી, તો અમે વડવાઈ પકડી અને ઈચકા પણ ખાધા હતા. અને આને ઝાડનું થડ કહેવાય. આ છે વડનું ઝાડ, એટલે અહીં લખ્યું છે વડ. તો આપણે આ વ નીચે લીટી કરીશું અને વડમાં સરસ મજાના લાલ ટેટા પણ આવે. આપણા બાલ મંદિરમાં વડનું મોટું ઝાડ છે બાળકો, તમે આવો ત્યારે જોવાનું તમારે. અને વડવાઈમાં ઈચકા પણ ખાવાના. હવે આ છે ને બાળકો, આ છે વજન. જો અહીંયા લખ્યું છે વ જ ન. હવે તમારા મમ્મી વસ્તુ લેવા માટે જતા હોય ને, તો એમ કે અમને 1 કિલો વસ્તુ આપો, 2 કિલો વસ્તુ આપો, તો આ લોખંડનું આવું વજનિયું હોય, આની ઉપર 2 કેજી એટલે કે 2 કિલોનું આ વજનિયું છે. એવી રીતે 1 કિલોનું આવે, 500 ગ્રામનું આવે, 250 ગ્રામનું આવે, 100 ગ્રામનું, અને નાનું નાનું વજનિયું હોય એ 50 ગ્રામનું પણ આવે. તમે વસ્તુની કંઈક ખરીદી કરવા જાઓ ત્યારે મમ્મીને કહેજો કે આવું વજનિયું દુકાનવાળા ભાઈ પાસે હોય તો તમને બતાવે. એટલે કે આપણે કેટલી વસ્તુ લેવી છે, 1 કિલો, 2 કિલો કે 20 કિલો, એવી રીતે આપણને વસ્તુ જોખીને આપે. અહીં શબ્દ લખ્યો છે વજન. આપણે વ નીચે લીટી કરીશું. હવે આ તો બધા બાળકોને બહુ જ ગમે આ ચિત્ર. શેનું છે મનીષાબેન? વહાણનું. સાચું, આ ચિત્ર છે વહાણનું. અને અહીં લખ્યું છે નીચે વહાણ. હવે આ વહાણ છે ને બાળકો, એ પાણીમાં તરે અને પાણીમાં ચાલે. વહાણ મોટું હોય એટલે એ ખૂબ વધારે પાણી હોય ત્યાં એ ચાલે. અને આપણે કાગળમાંથી નાની નાની હોડી બનાવેલી હોય ને બાળકો, તો એ આપણી ઘરે થોડુંક પાણી હોય તો એમાં પણ તરી શકે. આ વહાણ છે એ દરિયામાં ચાલે. હવે આવું વહાણ તમે ફરવા જાઓ ને ત્યારે તમને જોવા મળશે, નહીંતર તમારા મમ્મી મોબાઈલમાં બતાવશે. ચાલો આવાની ઓળખ કરી અને અહીં લીટી કરીશું. આમાં આ નીચે છે ને બાળકો, એ પાણી છે. હવે આ ચિત્ર તો બધા બાળકોને ખૂબ જ ગમે છે. અહીં લખ્યું છે વરસાદ, વરસાદ. અને આ છે વાદળ, એમાંથી આ વરસાદના ટીપા પડે છે. હમણાં તો બાળકો ખૂબ વરસાદ આવ્યો એટલે બાળકોએ વરસાદમાં ખૂબ મજા કરી છે અને વરસાદમાં નાહ્યા પણ હશે બાળકો, એટલે વરસાદ તો બધાને ખૂબ ગમે. ચાલો હવે અહીં વ લખ્યો છે, વ નીચે લીટી કરીશું. હવે ચારેય ચિત્રના નામ ટીચર એક વખત બોલે છે. વડ, વજન, વહાણ, વરસાદ. સરસ. હવે અહીંનું લેસન કરીશું. વની
व साथे जोड़ो। एटले कि आपणे अहीं नाना गोळमां व आप्यो छे अने मोटा गोळमां पण व आपेलो छे, तो आपणे पेन्सिलथी बेने जोड़ी बनावशुं। सौथी पहेला आपणे અહીં વ છે તો આ કાળી લીટી ઉપર પહેલાં પેન્સિલને ઊભી રાખીશું, પછી ઉપરની બાજુ વ છે તો ત્યાં પેન્સિલથી લીટી કરી અને વ આવે ત્યાં સુધી જ કરવાની, આમ બહાર નીકળવાની નહીં। હવે અહીં પણ વ લખ્યો છે તો કાળી લીટી ઉપર પેન્સિલ ઊભી રાખી અને વ સાથે જોડી થઈ ગઈ। આ પણ વ છે, આની પણ જોડી થઈ ગઈ। હવે એ કઈ વ દેખાય છે મનીષાબેન તમને? હા વો, હજી તો વો આપ્યો છે, આર્યો તમને તો આવડી ગયું। ચાલો હવે આની જોડી કરીશું। હવે એક કઈ વ નથી ને મનીષાબેન? ના વો, આખું બોર્ડ જોઈ લીધું। સરસ, હવે બાકીના અક્ષરો છે ને મૂળા અક્ષરો, એની ટીચર ઓળખ ખાલી કરાવે છે તમને। ર લ ય મ, સરસ। હવે અહીં કરશું આપણે વ શોધો અને ગોળ કરો, એટલે કે આ લંબચોરસમાં જેટલા વ લખ્યા હોય એ બધા ઉપર આપણે ગોળ કરવાનું છે। તો આ સૌથી પહેલી લીટીમાં તો અહીં જ છે વ, તો આની ઉપર આપણે ધીમે ધીમે સરસ મજાનું ગોળ કરવાનું। વની ઉપર લીટી ન જાવી જોઈએ અને ચોરસની બહાર ન નીકળે, એ ધ્યાન રાખવાનું। હવે આ વ છે, એની ઉપર પણ ગોળ દોરીશું, ગોળ સરસ થવું જોઈએ બાળકો। હવે અહીં આ લીટીમાં અહીંયા છે વ, તો પેન્સિલ પહેલાં ઊભી રાખી અને ધીમે ધીમે હાથ ગોળ ફેરવવાનો એટલે સરસ મજાનો ગોળ થાય। હવે આ લીટીમાં અહીં વ આપ્યો છે તો વ ઉપર ગોળ, આટલું અધૂરું નહીં મૂકવાનું બાળકો, જ્યાંથી આપણે શરૂ કર્યું હોય ત્યાં સુધી લઈ જવાનું, એટલે આપણું ગોળ પૂર્ણ થઈ જાય। હજી એક વ છે, એની ઉપર ગોળ કરીશું। હવે એક કઈ વ બાકી છે મનીષાબેન? ના હો, બધા થઈ ગયા, સાચું તમારું લેસન। હવે બાકીના મૂળાક્ષરોની ઓળખ કરીએ, ભ બ ફ પ। હવે આપણે પેન્સિલનું કામ પૂરું થઈ ગયું એટલે પેન્સિલ આપણે બાજુમાં રાખીશું અને આપણો હાથ છે ને એને આમ કસરત થોડીક કરાવી દેશું, આંગળી અને અંગૂઠો આવી કસરત કરી અને આપણે હવે અહીં રંગ પૂરો, એટલે કે અહીં વ આપ્યો છે એમાં આપણે રંગપૂરણી કરીશું। તો રંગપૂરણીમાં આપણે અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી, પછી ઉપરથી શરૂ કરી અને અહીં સુધી, એવી રીતે રંગ પૂરવાનો છે। હવે મેં જો રંગ છે ને હાથમાં લઈ લીધો છે, આ રંગનો કલર કેવો છે તમને ખબર છે મનીષાબેન? હા, કયો કલર છે? કોફી, સાચું હો, તમને તો કલરની ઓળખ કરતા આવડી ગઈ છે। જો અહીંયાથી ધીમે ધીમે રંગ પૂરવાના એટલે બહાર ન નીકળે, પછી અહીંયા સાવ પાતળી લીટી છે ને બાળકો, તો સાવ ધીમે ધીમે પૂરવાના, નહીંતર કલર બહાર જતો રહે। હવે આવું કોફી કલરનું તમે કાંઈ જોયું છે મનીષાબેન? હા, શું જોયું છે? કલરનું તો ઝાડનું થડ હોય, હા, આપણી બુકમાં અહીં આ ઝાડ છે ને એનું થડ પણ કોફી છે, સાચી વાત છે તમારી। જો હવે આટલો રંગ પૂરાઈ જાય ને પછી ઉપરથી શરૂ કરીશું, પછી મનીષાબેન તમારા મમ્મી કાંઈ ફ્રૂટ લઈ આવે છે આવું આવા કલરનું? ચીકુ લઈ આવ્યો, ઈ કોફી કલરનું જ હોય આવું, સાચું, અને ચીકુ તો બધા બાળકોને ભાવે, ચીકુનો શેક પણ થાય, હા એ તો બહુ સરસ લાગે હો। હજી એક આવું ફ્રૂટ છે તમને યાદ હોય તો કહો ને મનીષાબેન? કીવી, સાચું, કીવી છોકરાઓને બહુ ભાવે હો, હમણાં તો કીવી બહુ જ હોય છે, હા કીવી ફ્રૂટ પણ બાળકોને ભાવે, એની પણ ઉપરની છાલ હોય ને બાળકો એ આવા જ કલરની હોય। હવે આખું પૈસા આપણું પૂરું થઈ જાય ને બાળકો, પછી ટીચરને એક ફોટો મોકલવાનો છે। ચાલો બાળકો, તમે સામાન્ય જ્ઞાનની બુકમાં સરસ લેખન કરી લીધું, હવે આજનું બીજું લેખન છે પાટીમાં। પાટીમાં લખવાના છે અંક ચૌદ, દસ ને ચાર ચૌદ,
તો આપણે સૌથી પહેલાં પાટીમાં એક વખત લખી અને પ્રેક્ટિસ કરી લઈશું. મેં પણ ટીચરે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું ને એની પહેલાં આખી પાટીમાં પેનથી લખ્યું છે. હવે આપણે નોટમાં લખીશું. તો નોટમાં લખવા માટે સૌથી પહેલાં તમારા મમ્મી છે ને બાળકો ઉપર તારીખ લખી આપશે, 6/10/21. તારીખ લખાઈ જાય પછી તમારા મમ્મી લાલ પેન અથવા તો કોઈ પણ રંગની પેન હોય એનાથી અહીં 14 અંક લખી આપશે. એક લીટીમાં લખવાનું, એક લીટી ખાલી રાખવાની. હવે આ લખી આપે ને તમારા મમ્મી, પછી તમારે પેન્સિલથી લખવાનું છે. તો પેન્સિલ છે એ સરસ મજાની આમ પકડવાની અને આ ચોરસ ખાનું છે ને બાળકો એની 12 અક્ષર ન જાય એવી રીતે લખવાનું. તો સૌથી પહેલાં આપણે 1 અંક લખીશું. આ 1 લખાઈ જાય પછી એની બાજુમાં 4 લખવાના. હવે એની બાજુમાં જ લખવાના છે અને અક્ષર બહુ મોટા પણ નથી કરવાના અને સાવ નાના નાના પણ નથી કરવાના. એક વખત આપણે લખાઈ જાય ને એટલે બોલવાનું 14. પછી બીજા ખાનામાં લખીએ ત્યારે પણ બોલવાનું 14. હવે ક્યારેક બાળકો આવું કરે કે એકડો છે ને આમ કરી નામ કરી નાખે તો આ ચાલે નહીં, એટલે કે આપણું ખોટું લેશન કહેવાય. તો આપણે શું કરવું પડે ખબર છે બાળકો? ઇરેઝરથી ઇરેઝ કરવું પડે. તો આવી રીતે તમને ફાવે તો તમારે ઇરેઝનો ઉપયોગ કરવાનો, નહીંતર તમારા મમ્મી કરી આપશે. પછી લખવાનું અને બાજુમાં 4 એટલે કે 14. પછી ક્યારેક તમે સાવ નાના નાના અક્ષર કરો બાળકો આવા નાના નાના તો પણ કાંઈ ખબર જ ન પડે કે તમે શું લખ્યું છે, એટલે આવું નહીં લખવાનું. સરસ મજાના અંક 14 લખવાના અને આખું પેજ પૂરું થઈ જાય ને બાળકો પછી જ ટીચરને ફોટો મોકલવાનો. ક્યારેક તમે 2-3 લાઈન લખો પછી તમને એમ થાય કે મારો હાથ રહી ગયો છે, તો થોડીક વાર પેન્સિલ મૂકી દેવાની, હાથની કસરત કરી લેવાની અને ફરી વાર બીજી લીટી લખવાની. આવી રીતે આખું પેજ પૂરું થઈ જાય ને બાળકો પછી ટીચરને સરસ મજાનો ફોટો પાડીને મોકલજો. ચાલો બાળકો આપણે આમાં પાટીમાં ઊભી લીટીની પ્રેક્ટિસ કરેલી છે. 2 લીટીને અડાડી અને આવી ઊભી લાઈન કરવાની. આ બાજુ આપણે લેસન કરીએ ને બાળકો પાટીમાં, આમાં ભાષાનું લેસન કરવાનું હોય. શેનું કરવાનું હોય? ભાષાનું, સાચું. અને આ બાજુ આપણે ગણિતનું લેસન કરીએ છીએ, બરાબર? હવે ભાષાની નોટમાં કાલે તમને ટીચરે સૂચના આપેલી હતી. જો બાળકો જેવી પાટીમાં લીટી છે ને એવી જ અહીં નોટમાં લીટી છે, એટલે કે આને ભાષાની નોટ કહેવાય. ભાષાની નોટમાં કાલે ટીચરે તમારા મમ્મીને સૂચના આપેલી હતી કે સરસ મજાની સ્કેલની મદદથી અહીં આવી લીટી દોરી આપજો. તો તમારા મમ્મીએ સરસ મજાની બુક તૈયાર કરીને રાખેલી છે. તો આજે આપણે સૌથી પહેલાં નોટમાં લેસન કરવાનું છે, એટલે કે પહેલું જ પેજ છે ભાષાની નોટમાં. તો સૌથી પહેલાં તમારા મમ્મી તારીખ લખી આપશે, 6/10/21 અને લાલ પેનથી ઊભી લીટી કરી આપશે. આમાં આપણે બધા જ ખાનામાં લીટી કરવાની છે, ગણિતની જેમ એક ખાનું ખાલી રાખવાનું નથી. અને અહીં છે ને બાળકો આ એક નાની લીટી છે અને આ એનાથી મોટી લીટી છે. તો આપણે કઈ લીટીમાં લેસન કરીશું બેન? નાની લીટીમાં, સાચું. જો આ નાની લીટી છે ને બાળકો, તો સૌથી પહેલાં પેન્સિલને ઉપરની લીટી છે ત્યાં ઊભી રાખવાની અને ઊભી લીટી કરવાની છે. શું કરવાનું છે? ઊભી લીટી. જો અહીંયા લખ્યું છે નિશાની. હવે આ મોટી લીટી છે ને એટલે ત્યાં નહીં લખવાનું. પછી એની પછીની લીટીમાં, આમાં બાળકો વધારે ધ્યાન રાખવું પડશે, લીટી નાની છે ને એટલે. હવે અહીંયા ઊભી રાખવાની અને નીચે કાળી લીટી આવે ને એટલે પાછી પેન્સિલ ઊભી રાખી દેવાની. અને જો આપણે ઉતાવળથી લેસન કરવા જશો ને તો મોટી લીટીમાં આમ થઈ જશે લીટો, તો આ ખોટું કહેવાય. હવે આ મોટી લીટીમાં નહીં, નાની લીટીમાં લખીશું. ઊભી લીટી કરીએ છીએ. તમારા મમ્મી એમ પૂછે કે આજે તે શું લેસન કર્યું બેટા, તો કહેવાનું ઊભી લીટી.
પાસાની નોટમાં ઊભી લીટીનું લેસન કરવાનું છે. હવે આમ પાછું જોવાનું કે આ મોટી લીટી ખાલી રહી છે ને બધે. ક્યારેક એવું થાય કે આપણાથી મોટી લીટીમાં પણ લીટી થઈ જાય, તો બધા બાળકો પાસે ઇરેઝર તો છે જ. હવે આ છેલ્લી મોટી લાઈન છે એટલે આપણે અહીં લખશું નહીં. જો બાળકો, ઉમેદ તો બહુ ધીમે ધીમે લેસન કર્યું ને, તો બધી લીટીમાં મારે લેખન થઈ ગયું છે. હવે અહીં છેલ્લે બે લીટી બાકી રહી છે તો એમાં પણ હું લખી લઈશ. પછી મારા મમ્મી તો મને આજ વેરી ગુડ આપશે. શું કામ ખબર છે કે ભાષાની નોટમાં આજે મેં પહેલી વાર લેખન કર્યું છે નિશાની ઊભી લીટી. તમારે પણ આવું આખું પેજ પૂર્ણ થઈ જાય ને બાળકો, પછી તમારા મમ્મી બધા લેસન સરસ આમ ગોઠવી અને એક ફોટો પાડી અને ટીચરને મોકલાવશે. આવજો બાળકો.